રાજ્યનું સૌથી મોટું મહાનગર અને મેગા સિટી અમદાવાદ હવે સ્માર્ટ સિટી તરફ આગળ વધી રહ્યું છે। ઇલેક્ટ્રિક કાર માટે ચાર્જિંગ સ્ટેશન અલગ અલગ વિસ્તારમાં ઇન્સ્ટોલ થઈ રહ્યા છે। ત્યારે હવે અમદાવાદની ઓળખ અને શાન સમા સીજી રોડને એએમસી હાઈટેક બનાવી રહી છે। કરોડોના ખર્ચે આ રોડને નવો લુક આપવામાં આવી રહ્યું છે। તેમાં એએમસી દ્વારા રોડ પર 19 સ્માર્ટ સ્ટ્રીટ લાઇટ પોલ લગાવવામાં આવી રહ્યા છે। આ પોલ 4-in-1 સુવિધાથી સજ્જ છે, જેમાં સ્ટ્રીટ લાઇટની સાથે વાઈફાઈ, વાહન ચેકિંગ તેમજ મોબાઈલ ચાર્જિંગની સુવિધા આપવામાં આવી છે। આ માર્ગ મહાલક્ષ્મી ચાર રસ્તા પરથી શરૂ થઈને સરદાર પટેલ સ્ટેડિયમ ચાર રસ્તા પર પૂર્ણ થાય છે, જે પારડી અને નવરંગપુરાને જોડે છે। દેશભરમાં અનેક શહેરોને સ્માર્ટ સિટી બનાવવાની કવાયત ચાલી રહી છે અને તેના માટે જોરશોરથી કામ ચાલી રહ્યું છે। ગુજરાતમાં અમદાવાદ ખરા અર્થમાં હવે સ્માર્ટ સિટી તરફ આગળ વધી રહ્યું છે। ઇલેક્ટ્રિક કાર માટેના ચાર્જિંગ સ્ટેશન બાદ અમદાવાદમાં પરિમલ ગાર્ડન, જે અમદાવાદનો પોસ્ટ વિસ્તાર છે, ત્યાંથી સ્ટેડિયમ 6 રસ્તા સુધી એટલે કે સીજી રોડને હાઈટેક બનાવવા માટે એએમસી કરોડો રૂપિયા ખર્ચી રહી છે અને તેના ભાગરૂપે આવા ઇલેક્ટ્રિક પોલ ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે। આ ઇલેક્ટ્રિક પોલની ખાસિયત એ છે કે આ ઇલેક્ટ્રિક પોલમાં કોઈ પણ સામાન્ય નાગરિક છે તે પોતાનું ઇલેક્ટ્રિક સ્કૂટર ચાર્જ કરી શકે। આપ જોઈ શકો છો કે આ નીચે એક પોઈન્ટ આપેલો છે કે જ્યાંથી પોતાનું ઇલેક્ટ્રિક સ્કૂટર ચાર્જ કરી શકે, તેની સાથે વાઈફાઈની સુવિધા છે। આપ જ્યાં સુધી અહીંયા રહો ત્યાં સુધી અહીંથી ફ્રી ઇન્ટરનેટ એટલે કે વાઈફાઈ ત્યાં ઉપયોગ કરી શકો છો। બીજું આપને કહેવા માગીશ, આ ઇમરજન્સી પુશ બટન છે, કોઈ પણ તકલીફ કે કોઈ પણ સમસ્યા આવે તમે આ બટનને જો પ્રેસ કરો તો તાત્કાલિક તે કંટ્રોલ રૂમમાં સિગ્નલ આપશે કે આ પોલ પાસે ઉભેલા વ્યક્તિને કોઈ તકલીફ છે। તેની સાથે બે મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ એટલે કે આપ રસ્તા ઉપર છો, આપનો મોબાઈલની બેટરી લો છે અને આપને ક્યાંય ચાર્જિંગ કરવા માટેનું સ્થળ નથી તો આ જ રીતના આપ અહીંયા આપ જોઈ શકો છો કે આ કેબલ છે અને આ જ રીતના આ ફોન છે તે અહીંયા ચાર્જ થઈ રહ્યો છે, એટલે કે બધી સુવિધાઓ આપવામાં આવી છે। સાથે આપ જોઈ રહ્યા છો કે અહીંયા સ્ક્રીન પણ આપવામાં આવી છે, ખાસ કરીને કહેવાય કે સ્ક્રીન આપવામાં આવી છે અને સ્ક્રીન ઉપર તેની અલગ અલગ જે જાહેરાતો છે કે જે સરકારી યોજનાઓ છે તેની ડિસ્પ્લે પણ થશે। સાથે એક સ્પીકર પણ આપવામાં આવ્યું છે અને તે સ્પીકર દ્વારા એનાઉન્સ કરવામાં પણ આવે છે। આવા 12 પોલ છે તે સીજી રોડથી પરિમલ ગાર્ડન સુધી લગાવવામાં આવ્યા છે। ઉપર એક હાઈ ડેફિનેશન કેમેરો પણ લગાડવામાં આવ્યો છે, તેની સાથે સોલાર લાઇટ છે। ખાસ કરીને કહેવાય કે 10 મીટર ઊંચા છે અને 12 બીજા જે પોલ છે તે 4 મીટર ઊંચા છે। ખાસ કરીને જો આમાં સિસ્ટમની વાત કરવામાં આવે તો વાઈફાઈ રાઉટર છે, 20 વોટની સ્પોટ લાઇટ છે, સીસીટીવી કેમેરો છે, 30 વોટનું પીએ સ્પીકર છે અને બિલ બોર્ડ ડિસ્પ્લે છે, એટલે કે અમદાવાદને ખરા અર્થમાં સ્માર્ટ સિટી બનાવવા તરફ સરકાર આગળ વધી રહી છે। બસ સવાલ તે જ છે કે શહેરની જનતા આ આધુનિક સિસ્ટમનો ઉપયોગ કઈ રીતના કરશે અને તેને સાચવશે તે મોટી જવાબદારી છે, પણ સરકારનું કેવું છે કે સમયની સાથે લોકોને આદત પડશે તો કહી શકાય કે હવે સરકાર ઇલેક્ટ્રિક પોલિસી તરફ આગળ વધી રહી છે અને તેના ભાગરૂપે અમદાવાદમાં અલગ અલગ પ્રયોગ હાથ ધરવામાં આવી રહ્યા છે। સીજી રોડ વધુ આધુનિક બનાવવા માટે અગાઉ પણ કોર્પોરેશન દ્વારા અનેક પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા, પરંતુ ટ્રાફિક તેમજ અન્ય કેટલાક કારણોસર થોડા સમયથી સીજી રોડની રોનક ઘટતી જોવા મળી રહી છે, જેને જોતા હવે ફરી એડવાન્સ ટેકનોલોજીની મદદથી કોર્પોરેશન સીજી રોડને હાઈટેક બનાવી રહ્યું છે। આ માટે ચીનની એક કંપની પાસેથી 2 કરોડ રૂપિયાના ખર્ચે 19 સ્માર્ટ પોલ મંગાવવામાં આવ્યા છે, જેમાંથી હાલમાં 7 મોટા સ્ટ્રીટ લાઇટ પોલ સ્ટેડિયમથી પરિમલ ગાર્ડન સુધી લગાવવામાં આવ્યા છે, જ્યારે આ વાહન ચાર્જિંગની સુવિધાથી સજ્જ 12 નાના પોલ ફૂટપાથ પર લગાવવામાં આવ્યા છે। તમામ સ્માર્ટ પોલમાંથી 7 પોલ 10 મીટર ઊંચા છે, જ્યારે 12 પોલ 4 મીટર ઊંચા છે। મ્યુનિસિપાલિટી કોર્પોરેશને એના નાગરિકો માટે જે આ ફેસિલિટી ઊભી કરી છે એ બહુ જ સારી છે, જેમાં અધવચ્ચે આપણે મોબાઈલ ચાર્જ કરવો હોય તો પણ થઈ શકે છે। ધારો કે ઇલેક્ટ્રિક વાહન આપણે લીધું હોય એની બેટરી ચાર્જ કરવી હોય તો પણ થઈ શકે છે, અને આ બહુ સારી પહેલ છે। સ્માર્ટ સિટી તરફથી જે પ્રશાસન બધા કદમો ઉઠાવે છે એક પછી એક બહુ જ સારા છે। 2 કરોડના સ્ટ્રીટ પોલમાં મોટા પોલની કિંમત આશરે 12.60 લાખ રૂપિયા છે, જ્યારે નાના પોલની કિંમત આશરે 8.10 લાખ રૂપિયાની આસપાસ છે। આ પોલમાં નાગરિક પોતાના ઇલેક્ટ્રિક સ્કૂટર ચાર્જ કરી શકશે, તો સાથે જ પોતાના મોબાઈલ પણ ચાર્જ થશે। એક સાથે 2 મોબાઈલ ચાર્જ થાય તેવી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે, તો સાથે એક ડિસ્પ્લે પણ છે જેમાં સરકારી યોજના કે કોઈ પણ જાહેરાત થઈ શકે, તો સાથે 2 કિલોમીટરના વિસ્તાર કવર કરતો હાઈ ડેફિનેશન કેમેરા પણ ઉપલબ્ધ છે।
એટલું જ નહીં પણ કોઈ નાગરિકને કોઈ મુશ્કેલી થાય તો તેમાં ઇમરજન્સી બટન પણ આપવામાં આવ્યું છે જે કંટ્રોલ રૂમ સાથે કનેક્ટ થશે. આમ એમસી અમદાવાદ વાસીઓને હાઈફાઈ સુવિધાથી સભર કરી રહી છે. અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું મહાનગર છે અને સાથે મેગા સિટી છે અને આ જ અમદાવાદને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સ્માર્ટ સિટી બનાવી રહી છે. તેના ભાગરૂપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરની ઓળખ સમાન સીજી રોડને હાઈટેક બનાવવામાં આવી રહ્યો છે અને હાઈટેકના ભાગરૂપે એડવાન્સ ટેકનોલોજીની મદદથી આ રીતના પરિમલ ગાર્ડનથી સીજી રોડની વચ્ચે કુલ 19 પોલ ઊભા કરવામાં આવ્યા છે, જેમાં 12 પોલ નાના છે અને 7 પોલ આ રીતના મોટા છે. આ પોલની વિશેષતા છે કે આ પોલ દ્વારા આપને ઇન્ટરનેટ આસપાસના વિસ્તારમાં એનો જે સીમિત એરિયા છે ત્યાં વાઇફાઈથી ઇન્ટરનેટ ફ્રી મળશે. તેની સાથે આ પોલ ઉપર એક લાઉડસ્પીકર લગાવવામાં આવ્યું છે, એટલે કે કોઈ પણ જાહેરાત કે સરકાર કે એમસીનો કંટ્રોલ રૂમ કરે તો તે લોકોને અહીંયા જનતાને સંભળાશે. તેની સાથે હાઈ ડેફિનેશન સીસીટીવી લગાડવામાં આવ્યા છે, કોઈ પણ જાતના જે પિક્ચર છે તેને કેપ્ચર કરી શકે છે અને તેની ઉપર હાઈ ડેફિનેશન લાઇટ છે કે જે રાતના સમયે પણ તેના સીસીટીવી માટે ઉપયોગી થાય અને સાથે તે સોલારથી ચાલતી લાઇટ છે. આ જે પોલ છે તે લગભગ 10 લાખ રૂપિયાના ખર્ચે એક પોલની કિંમત છે તે લગાવવામાં આવ્યા છે અને આવા 7 પોલ ઊભા કરવામાં આવ્યા છે. નાના 12 પોલ સીજી રોડમાં ફૂટપાથ ઉપર લગાવવામાં આવ્યા છે, જેમાં આપનું ઇલેક્ટ્રિક સ્કૂટર પાર્ક કરી શકો, આપનો મોબાઈલ પાર્ક કરી શકો, આપને ડિસ્પ્લે જોવા મળે. એટલે કે સરકાર અને એમસી પ્રયત્ન કરી રહી છે કે અમદાવાદને સ્માર્ટ સિટી બનાવવા માટે તે પૂરતા પ્રયત્નો કરી રહ્યા છે. હાઈટેક અને એડવાન્સ ટેકનોલોજીની મદદથી અમદાવાદના અલગ અલગ વિસ્તારને ડેવલપ કરવામાં આવી રહ્યા છે. ચાર્જિંગ સ્ટેશનો પણ અત્યારે ઇન્સ્ટોલ કરવામાં આવી રહ્યા છે. તેની સાથે શહેરના નાગરિકોને ફ્રી વાઇફાઈ મળે, પોતાનું ઇલેક્ટ્રિક સ્કૂટર ફ્રી ચાર્જ કરી શકે, કોઈ પણ પૈસો ન દેવો પડે તેના માટેનો આ પ્રયત્ન છે અને માનવામાં આવે છે કે આવનારા 2 વર્ષની અંદર શહેરના અલગ અલગ વિસ્તારોમાં પણ આનો પ્રાયોગિક ધોરણે અમલ શરૂ કરી દેવામાં આવશે. કેમેરામેન મેહુલની સાથે ભૌમિક વ્યાસ, કનેક્ટ ગુજરાત, અમદાવાદ. ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ.